મુખ્યત્વે યુરોલોજીસ્ટ એ છે ને આપણે જનરલ સર્જન કર્યા પછી ત્રણ વર્ષનો કોર્સ હોય આઈધર ડીએનબી ઓર એમસીએચ એ જે ત્રણ વર્ષ કોર્સ પૂર્ણ કર્યો હોય બરાબર ડીએનબી કે કે એમસીએચના રૂપમાં એને યુરોલોજીસ્ટ કહેવાય હવે યુરોલોજીસ્ટ એટલે સાદી ભાષામાં કહીએ તો જે પેશાબના રોગોની જે સારવાર કરે તેને યુરોલોજીસ્ટ કહેવાય બરાબર હવે એમાં જો ઓર્ગન આપણે ગણીએ તો કિડની છે પેશાબની થેલી છે પ્રોસ્ટેટ છે પ્રજનન અંગો છે મુખ્યત્વે એનો સામેલ થયેલો હોય છે જી ચોક્કસ આપ કેટલા સમયથી યુરોલોજીસ્ટ તરીકે સેવા આપી રહ્યા છો હું અત્યારે હોસ્પિટલમાં વર્ષથી યુરોલોજીસ્ટ તરીકે સેવા આપી રહ્યો છું જી ચાર વર્ષથી આપ સેવા આપી રહ્યા છો તો જનરલી અમુક કેસીસ કે દર્દીઓ આવતા હશે તો ઘણા બધા લોકો આજે આપણા સમાજમાં એવા પણ છે કે જેમને ખબર નથી કે આ પેશાબને લગતા રોગો છે તો કયા એવા લક્ષણો હોઈ શકે તો એને રોગ આપણે કહી શકીએ જો કોઈ દર્દીને અચાનક જ ડાબા પડખે કે જમણા પડખે દુખાવો પડે પેશાબમાં બળતરા થાય પેશાબમાં લોહી આવે પેશાબ વારે ઘડી જવું પડે પેશાબની ધાર બરાબર ના આવતી હોય રાત્રે ઊઠીને બહુ વાર જવું પડતું હોય પેશાબમાં જોર કરવો પડતો હોય પેશાબમાં લોહી આવતો હોય આવા બધા સામાન્ય લક્ષણો યુરોલોજી પ્રોબ્લેમના ઇન્ડિકેટર છે જો આવી કોઈ તકલીફ હોય તો તમારે યુરોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ સામાન્ય રીતે લગતી ઘણી બધી બીમારીઓ હોય છે તો એવા કયા લક્ષણ જે હોય છે કે જે જોતાની સાથે જ ખ્યાલ આવી શકે કે મને યુરિનને લગતી કોઈ બીમારી છે જો સડન દુખાવો ઉપડે કે પેશામાં બળતરા થાય કે પેશામાં લોહી આવે આ મુખ્યત્વે બહુ મોસ્ટ કોમન કારણ છે કે જેનાથી દર્દીઓ હોસ્પિટલમાં આવતા હોય છે સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો યુરોલોજીસ્ટ ને લગતી એક કોમન સમસ્યા પથરી જોવા મળી રહી છે બહુ બધા લોકોમાં પથરીના લક્ષણો દેખાતા હોય છે છે એ સમયે શું કરવાની જરૂર જો પથરીના મોટા ભાગના લક્ષણો પથરી કયા છે એના ઉપર હોય છે પણ મોસ્ટ કોમન પથરીના લીધે સડન દુખાવો પડે છે દર્દીને બરાબર છે જો પથરી પેશાબની થેલીમાં હોય તો ઘણા દર્દીઓને દુખાવા જોડે પેશાબ સદંતર બંધ થઈ જાય છે આવી તકલીફો થાય છે જો આવું ક્યારે પણ તકલીફ થાય તો પેશન્ટે સામાન્ય કોઈ પણ ડોક્ટર સંપર્ક કરીને પેઇન રિલીવ પેઇન કિલર દવા લેવી જોઈએ બરાબર અને એના પછી સામાન્ય રિપોર્ટ આવે બરાબર કે જે એક્સ રે સોનોગ્રાફીના રૂપમાં કરાવીને યુરોલોજીસ્ટને મળવું જોઈએ જી ચોક્કસ જ્યારે નિદાન થાય છે કે પથરી છે ત્યારે તેની સારવાર કેવી રીતે કરવામાં આવે છે હવે પથરી કયા મીન્સ કેટલી સાઇઝની છે તેનું કયું લોકેશન છે એના પ્રમાણે એની ટ્રીટમેન્ટ હોય છે જેમ કે કિડની જો પથરી નાની હોય અને કિડનીમાં હોય તો એને ઈએસડબ્લ્યુએલ કે બહારથી કિરણો આપીને તોડી શકાય જો પથરી મોટી હોય તો કિડનીમાં હોલ કરીને કે જેને પીસીનેલ કહેવાય અને મીન્સ હવે પીસીએલમાં પણ એનું ના એડવાન્સ વર્ઝન છે કે જેને મિની પીસીએન કહેવાય જે નો હોલ હોય છે એની કરતાં પણ નાનો હોલ કરીને રિમૂવ કરી શકાય પછી એક આરઆઈઆરએસ પદ્ધતિ આવે છે કે જેનાથી ફ્લેક્સિબલ દૂરબીન જે પેશાબના માર્ગથી છે કિડની સુધી જઈને પેશાબના પથરીને જોઈને કિડનીમાં એને ભૂકો કરવામાં આવે છે જો પથરી પેશાબની નળીમાં આવેલી હોય તો યુરેટ્રોસ્કોપી મારફતે એટલે યુરેટ્રોસ્કોપી એટલે દુરબીનથી એને નળીમાં જઈને તેને લેઝરથી ભૂકો કરીને કાઢવામાં આવે છે જી ચોક્કસ પથરીની તો આપણે વાત કરી પરંતુ ઘણા બધા પુરુષોમાં પ્રોસ્ટેટની સમસ્યા અત્યારે સામાન્ય બની ચૂકી છે તો એમને કેવી રીતે ખ્યાલ આવે કે એમને પ્રોસ્ટેટને લગતી કોઈ બીમારી છે હવે પ્રોસ્ટેટની મોટાભાગની તકલીફ છે પચાસથી પંચાવન વર્ષ પછી ચાલુ થાય છે અને ધીરે ધીરે ચાલુ થાય છે જેમ કે પેશાબ પ્રોસ્ટેટની ગ્રંથિ વધી જાય એટલે શું થાય જે પેશાબની થેલીમાંથી જે પેશાબ આવતો હોય તે ચોખ્ખા મીન્સ રસ્તો સાંકળો થઈ જવાથી એ ક્લિયર આવી શકતો નથી એટલે દર્દીને વારે ઘડી પેશાબ જવું પડે રાત્રે ઉઠીને જવું પડે છે પેશાબની ધાર પાતળી આવે છે પેશાબને પેશાબમાં જોર કરવો પડે છે પેશાબ કર્યા પછી દર્દીને એવું લાગે છે કે પેશાબ બરાબર ખાલી નથી થઈ રહ્યો એટલે જો આવા લક્ષણો લાગે તો આ મીન્સ અર્લી સિમ્ટમ છે કે જેનાથી દર્દીને ખબર પડે કે મને પ્રોસ્ટેટની તકલીફ છે જો આવું તકલીફ લાગે તો એ તેને ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ જી ચોક્કસ પ્રોસ્ટેટનો જ્યારે પણ કોઈ લોગને સામાન્ય બાબતથી શરૂઆતથી આપણને ખ્યાલ આવે છે ત્યારબાદ કેવા પ્રકારની સારવાર આપણે ત્યાં કરવામાં આવે છે જો પ્રોસ્ટેટનું જે પહેલાં આજથી વીસથી પચીસ વર્ષ પહેલાં જે સારવાર થતી હતી બહુ પીડાજનક હતી પણ હવે પ્રોસ્ટેટની સારવાર બહુ જ અત્યાધુનિક ટ્રીટમેન્ટ દૂરબીનથી કરવામાં આવે છે જેનાથી કોઈ કાપો ચીરો કે કશું જ કોઈ બોડી પર હોતું નથી દર્દીનું ભાગે આજે ઓપરેશન થાય અને બીજા દિવસે રજા થઈ જાય એટલે દૂરબીન અને લેઝરની પદ્ધતિથી એ જે પ્રોસ્ટેટ જે વધી ગયું હોય પેશાબના માર્ગેથીને જ આપણે એને દૂર કરી દઈએ છીએ એટલે મોટાભાગે દર્દી બીજા દિવસે રજા થઈ જાય અને ચાર પાંચ દિવસમાં નોર્મલ પોતાનું કામ ચાલુ કરી શકે છે જી ચોક્કસ જેવી રીતે આપણે જણાવ્યું કે લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા ઉપયોગ કરીને ઓપરેશન ને આ બધું કરવામાં આવે છે તો પથરીની જેમને સમસ્યા થઈ હોય છે તેની સારવારમાં કઈ લેટેસ્ટ ટેકનોલોજીનો આપ ઉપયોગ કરો છો અને જે લોકોને પથરી થઈ હોય એમને ફરી પાછી પથરી ન થાય તેના માટે શું કરવું જોઈએ પથરીના ઓપરેશન માટે સૌથી લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી છે એ લેઝર ટેકનોલોજી છે બરાબર લેઝર જે આપણા બોડીમાં લેઝ મીન્સ જે દૂરબીન હોય એની અંદરથી આપણે લેઝર નાખવામાં આવે છે અને દૂરબીનની અંદર જોઈન્ટ ટોટલ અંડર કંટ્રોલ સિચ્યુએશનમાં પથરીને એકદમ ભૂકો કરી આપવામાં આવે છે જેથી એ ઓટોમેટિક પેશાબ માર્ગે નીકળી જાય અને એકવાર દર્દીને પથરી થઈ ગયા પછી તેને બીજીવાર થવાના ચાન્સીસ ઘણા જ છે બરાબર અપ્રોક્સિમેટ ગણીએ તો પચાસ ટકા દર્દીઓને પાંચ વર્ષ પછી પાછી પથરી થવાના ચાન્સીસ હોય છે દર્દીને એકવાર પથરી થયા પછી એને ખૂબ જ કાળજી રાખવી પડે મેન તો એમાં એને વોટર ઇન્ટેક એને અઢીથી ત્રણ લીટર રોજ પાણી પીવું જોઈએ બરાબર સિટ્રસ ફ્રૂટ જેમ કે લેમન છે ઓરેન્જ છે ગ્રેપ છે એના જ્યુસનું રોજ સેવન કરવું જોઈએ બેથી ત્રણ ગ્લાસ બરાબર પછી જો દર્દી નોન વેજીટેરિયન ડાયટ સોર્સ બહુ લેતો હોય તો એ થોડા એને રિડયુસ કરવા જોઈએ અને આજકાલની લાઇફસ્ટાઈલમાં જે બહારના જંક ફૂડ જે ખાઈએ છીએ આપણે જેમાં પ્રિઝર્વેટિવ્સ હોય છે કોલ્ડ ડ્રિંક્સ છે જેમાં ફોસ્ફરિક એસિડ હોય છે બરાબર અને જે આ ફા ફાસ્ટ ફૂડ છે બરાબર જેમાં જેમ કે ચીઝ જે કે જેની અંદર સ્ટો સ્ટો મીન સ્ટોન ફોર્મિંગ સબસ્ટન્સ બહુ જ બધા હોય છે એ તમે વધારે માત્રામાં લેશો તો એ યુરિનમાં વધારે માત્રામાં નીકળશે અને વધારે માત્રામાં નીકળશે તો એ તમને સ્ટોન બનવાના ચાન્સીસ વધારે છે એટલે તમારે તમારા લાઇફસ્ટાઈલ નિયમિત કરવી પડે ડાઇટ સ્ટીક ફોલો કરવું પડે તો તમને બીજી વાર પથરી થવાના ચાન્સીસ ઓછા છે અને સમયાંતરે ડૉક્ટરને બતાવીને સોનોગ્રાફી અને એ રિપોર્ટ કરાવતા રહેવું જોઈએ કે જેથી કદાચ કશું હોય તો એને અર્લી જ એનું કોઈ ઉપચાર કરી શકાય જી ચોક્કસ સામાન્ય રીતે પથરી થવાનું જે કારણ હોય છે એની પાછળ ઘણા બધા ડોક્ટર્સ એવું બી કહેતા હોય છે કે શાળવાળું પાણી જે છે એ જવાબદાર છે એની સાથોસાથ જે બીજવાળું ખોરાક હોય છે એ પણ ક્યાંક કારણભૂત હોય છે અને સાથે કેલ્શિયમ જો વધારે માત્રામાં થઈ જાય તો એની પણ નાની પથરી થતી હોય છે આ અંગે કેટલી તથ્યતા છે આ વસ્તુમાં જો કેલ્શિયમની તો નોર્મલ રિક્વાયરમેન્ટ છે એ લેવી જ પડે જો કેલ્શિયમ તમે ઓછું કરો તો તમને પથરી થવાના ચાન્સીસ વધી જાય સેકન્ડ વસ્તુ કે બીજવાળી ખોરાક હવે જે પથરી જે દર્દીને ઓક્ઝેલેટ હાઈપર ઓક્ઝેલ યુરિયા હોય કે જે ઓક્ઝેલેટ વધારે નીકળતું હોય પેશાબમાં બરાબર હવે એવા દર્દીઓને બીજવાળા વસ્તુઓ ખાવાથી પાછી પથરી થવાના ચાન્સીસ થોડા વધી શકે છે અને જેમ કે મોટાભાગે જેમ કે આપણે પાલક છે બરાબર છે બટાકા છે બીટ છે બીન્સ છે

બ્રોડ સ્પેક્ટ્રમ છે એમાં જેમ કે યુરોલોજી કેન્સરમાં કિડની કેન્સર આવી ગયું પેશાબની થેલીનું કેન્સર આવી ગયું બ્રોસ્ટેટનું કેન્સર આવી ગયું જનરંગોનું કેન્સર આવી ગયું આ બધા કેન્સર યુરોલોજી કેન્સરની અંદર આવે છે તેની સારવાર કેવી રીતે કરવામાં આવે છે હવે મોટાભાગે મીન્સ કયા ઓર્ગન ઇન્વોલ્વ છે એના પ્રમાણે સારવાર હોય છે બરાબર પણ કોઈ પણ કેન્સરમાં એનું મેન મોટો એ છે મેન વસ્તુ એ છે કે એનું અર્લી ડિટેક્શન થાય તો એ કમ્પ્લીટ ક્યોર થઈ જાય જેમ કે કિડનીમાં નાની એવી કેન્સરની ગાંઠ હોય અને જો તમે વહેલા આપણે નિદાન થઈ જાય તો કિડનીનો એટલો જ પાર્ટ જેને પાર્શિયલ નેફ્રેક્ટોમી કહેવાય જો એટલું જ કરીએ તો દર્દી કમ્પ્લીટ ક્યોર થઈ જાય છે એના પછી મોટા ભાગના દર્દીઓને કશી કોઈ ટ્રીટમેન્ટની જરૂર પડતી નથી પછી પેશાબની થેલીનું કેન્સર સપોઝ પેશાબની થેલીનું કેન્સર હોય જો એ અર્લી સ્ટેજમાં હોય કે જે એના પેશાબની થેલીની કોથળીના સ્નાયુને જો ઇન્વોલ્વ ના કરતું હોય બરાબર અને જો તમે અર્લી સ્ટેજમાં આવી જાઓ તો એનું દૂરબીનથી જેને ટ્યુઆરબીટી કહેવાય કે એને બ્લેડરને બ્લેડર ટ્યુમર છે એને કમ્પ્લીટલી આપણે દૂરબીનના મદદથી કાઢી નાખીએ બરાબર અને બાયોપ્સીનો રિપોર્ટ સારો આવે કે ભાઈ સ્નાયુ સુધી નથી પહોંચ્યો તો તમે એનાથી કમ્પ્લીટ ક્યોર થઈ ગયા કહેવાય પછી એમ જ આપણે જેમ કે પ્રોસ્ટેટનું કેન્સર પ્રોસ્ટેટનું કેન્સર અને સામાન્ય ગાંઠ એ બંનેના સાઇન મોટા ભાગના સેમ જ હોય છે બરાબર પણ આમાં કઈ રીતે આપણને ખ્યાલ આવે એક તો આપણે પેશન્ટને એક્ઝામિનેશન કરીએ પછી બીજું એક પીએસએ કરીને ટેસ્ટ આવે પછી ત્રીજી વસ્તુ કે બાયોપ્સી કરીએ આ ત્રણ વસ્તુ કરીએ તો આપણને ખ્યાલ આવે મોટા મોટું કે આને પ્રોસ્ટેટનું કેન્સર છે જો પ્રોસ્ટેટનું કેન્સર જો પ્રોસ્ટેટની ગ્રંથિ સુંધી જ હોય આજુબાજુ બહુ ફેલાયેલું ના હોય તો તેને આપણે સર્જરી ઓપન સર્જરી લેપ્રોસ્કોપી કે રોબોટની મદદથી કમ્પ્લીટ પ્રોસ્ટેટને કાઢી નાખીએ બરાબર તો એનું કમ્પ્લીટ ટ્રીટમેન્ટ થઈ જાય છે અને દર્દી લાંબો સમય એકદમ આરામદાયક જીવી શકે છે કસા પ્રોબ્લેમ વગર પણ મેઇન વસ્તુ એ છે કે જો કેન્સર હોય અને જો એ અર્લી ડિટેક થાય અને જો એની સંપૂર્ણ સારવાર કરવામાં આવે તો દર્દી સંપૂર્ણ સ્વસ્થ થઈને તેની આખી જિંદગી નોર્મલ રીતે જીવી શકે છે જી મહિલાઓમાં એક સમય પછી કેવા પ્રકારના પ્રોબ્લેમ જોવા મળતા હોય છે મોટાભાગની મહિલાઓમાં 45 થી પચાસ વર્ષની ઉંમર થાય એટલે મોટાભાગે આ મેનોપોઝનો સમય એમનો આવી ગયો હોય છે બરાબર મેનોપોઝના લીધે મહિલાઓને એક તો હોર્મોનલ ચેન્જીસ થાય પછી બીજું વસ્તુ કે એમની નોર્મલ ડિલિવરી કેટલી થઈ છે બરાબર એના ઉપરથી મોટાભાગની મહિલાઓને એક તો યુરિકરન્ટ રિકરન્ટ યુટીઆઈ એટલે પેશાબમાં ઇન્ફેક્શન થવાના ચાન્સીસ એમને વધારે હોય છે બીજું એમને પેશાબ લીક થવાની બહુ જ સમસ્યા હોય છે જેટલી નોર્મલ ડિલિવરીઓ વધારે થઈ હોય એટલો ચાન્સીસ છે કે તમને પેશાબમાં લીક થવાના પ્રોબ્લેમ થવાના ચાન્સીસ વધારે છે કેમ કે તે સ્નાયુઓ ઉંમર જોડે નબળા પડે છે અને આ જે પહેલાં નોર્મલ ડિલેવરી થઈ હોય છે એના લીધે પણ એ ટાઈમે પણ થોડા સ્નાયુઓ નબળા પડી ગયા છે જે જેમ ઉંમર લાયક થાય માણસ એમ એ થોડું વધારે પ્રોમિનન્સ એનું દેખાય છે કેવા પ્રકારની સારવાર આવી મહિલાઓને આપ સજેસ્ટ કરો છો જો જેમ કે અમારી ભાષામાં એસયુઆઈ કહેવાય સ્ટ્રેસ યુરિનરી ઇનકન્ટિન્યુઅસ કહેવાય મોટાભાગની ફિમેલ જેને અમે ટ્રીટમેન્ટ આપતા હોય છે એમાં સ્નાયુ નબળા પડી ગયા છે પેલા દર્દી મીન્સ ફિમેલ આવે તો એને શરૂઆતમાં દવાઓ આપીએ થોડી એક્સરસાઇઝ શીખવાડીએ બરાબર જો એક્સરસાઇઝ અને દવાઓથી જો સારું થઈ જાય તો ઓકે પણ જો એક્સરસાઇઝ અને દવાઓ છતાં પણ મહિલાને જો સારું ના રહેતું હોય તો પછી ટીઓટી કરીને સ્લિંગ સર્જરી આવે કે જ્યાં જે પેશાબની નળી છે કે જ્યાં સ્નાયુઓ વીક થઈ ગયા છે ત્યાં એક આપણે મેશ મૂકીએ જેનાથી એ મેશથી એ નળીને સપોર્ટ મળે અને જે મહિલાને જે પેશાબનો લીક થવાનો પ્રોબ્લેમ હોય એ સમસ્યાનું નિવારણ થાય જી ચોક્કસ ડોક્ટર ચંદ્રકાંત સામાન્ય રીતે દરેક એજની જે મહિલાઓ હોય છે ને એમાં યુરિન ઇન્ફેક્શનની સમસ્યા ખૂબ જ સામાન્ય છે અને યુરિન ઇન્ફેક્શનના કારણે એમની બોડીમાં બહુ બધા ચેન્જીસ આવતા હોય છે બહુ બધી પ્રોબ્લેમ્સ એમને થતી હોય છે તો એમને આપ શું સલાહ આપશો જો તમારા મેનોપોઝ આવી ગયા પછી શું હોય કે જે ઇસ્ટ્રોજન હોર્મોન હોય ઓછા થઈ ગયા એ પણ તમારા પેશાબની નળીને એનું ફંક્શન ઓકે રાખવા માટે એ મદદરૂપ કરતા હોય જો તમને મીન્સ પચાસની વર્ષની ઉંમર હોય અને જો તમને વારે ઘડી ઇન્ફેક્શન થતું હોય તો તમારે એ કન્ડિશનમાં યુરોલોજીસ્ટને બતાવવું જોઈએ કેમ કે આ મહિલાઓને મોટાભાગે જે નળી હોય પેશાબની સંકોચ આવી જતી હોય છે એના લીધે પેશાબ મીન્સ વ્યવસ્થિત ખાલી થતો નથી હોતો અને પેશાબ એકવાર કોઈ પણ પડ્યો રહે તો એના લીધે વારે ઘડી ઇન્ફેક્શન થવાના ચાન્સીસ રહેલા હોય છે એટલે જો આવું થતું હોય તો એ જો પેશાબની નળી સંકોચાયેલી હોય તો એનું ટ્રીટમેન્ટ આપણે દૂરબીન થી એને પોળી કરી શકીએ છીએ જી ચોક્કસ સામાન્ય રીતે બાળકોમાં પણ અમુક કોઈ યુરોલોજીકલ રોગ જોવા મળતા હોય છે એ કેવા પ્રકારના આવે છે અને તેની સારવાર કેવી રીતે થાય છે મોટા ભાગે જો બાળકોમાં જોઈએ તો જે કિડનીમાંથી જે નળી આવતી હોય એમાં બ્લોકેજ હોય છે ઘણા વખત દર્દીને જે નળી પેશાબની થેલીમાં ખૂલે જ્યાં વાલ હોય એ વાલ નબળો હોય છે જેને વીયુઆર કહેવાય છે બરાબર પછી ઘણી વખત જે પેશાબની નળી હોય તે કમ્પ્લીટ બની નથી હોતી જેને હાઈપોસ્પીડિયાસ કહેવાય છે આ ત્રણ ચાર કન્ડિશન છે જે મુખ્યત્વે બાળકોમાં જોવા મળતી હોય છે જેમ કે પેશાબની નળી સંકોચાયેલી હોય બરાબર કિડનીમાંથી જે નીકળે છે તો એનું ભાગે દૂરબીનથી અમે ઓપરેશન કરતા હોય છે જેને પાઇલોપ્લાસ્ટી કહેવાય છે પેશાબની નળી સંકોચાવાની જે સમસ્યા છે તેને લઈને કેવા પ્રકારના સામાન્ય લક્ષણ સ્ટાર્ટિંગ પીરિયડમાં દેખાતા હોય છે હવે પેશાબની નળી સંકોચાવું એટલે અમારી ભાષામાં આને કહેવાય સ્ટ્રિક્ચર યુરેથ્રા બરાબર હવે આ છે ને મોટા ભાગે કોઈ દર્દીની પહેલા સાર એન્ડોસ્કોપીથી કોઈ ઓપરેશન થયું હોય પેશન્ટને કોઈ ટ્રોમા થયું હોય પેશન્ટને કોઈને કેથેટન રાખ્યું હોય તો એવા સંજોગોમાં એ દર્દીઓને મોટાભાગે સ્ટ્રિક્ચર યુરેથ્રાની પ્રોબ્લેમ થતી હોય છે આવા દર્દીઓને પેશાબ ખૂબ જ ફોર્સથી કરવો પડતો હોય છે વારે ઘડે જવું પડતું હોય છે ધાર પેશાબની બરાબર આવતી નથી આ બધા લક્ષણો જોડે પ્રેઝન્ટ થાય છે હવે આની સારવારમાં આપણે બે રીતે કરી શકીએ એક દૂરબીન થી અને બીજું આવે રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી એટલે કે પ્લાસ્ટિક સર્જરી એ સેગમેન્ટ કેટલો છે એના ઉપર ડિપેન્ડ છે કે આપણે પોસિબલ છે કે પછી મોઢામાંથી ચામડી લઈને નવી પેશાબની નળી બનાવી જોઈએ ડોક્ટર ચંદ્રકાંતજી આજકાલના જે યંગ જનરેશન છે એમાં પુરુષ વ્યંધત્વની સમસ્યા ખૂબ જ જોવા મળી રહી છે એના કારણ શું છે એની સારવાર કેવી રીતે કરવામાં આવે છે અત્યારના આપણી લાઈફસ્ટાઈલ પ્રમાણે ઇરેગ્યુલર લાઇફસ્ટાઈલ ફૂડ હેબિટ્સ એન્વાયરમેન્ટ ટોક્સિન્સ આ બધી આ બધાના લીધે પુરુષ વ્યંધત્વનું પ્રમાણ ખૂબ જ વધેલું છે જે તમે પેલા વર્ષો પહેલાં સાંભળ્યું હશે કે મેલ ઇનફર્ટિલિટી એ નિયર અબાઉટ ઝીરો હતી પણ હવેના કિસ્સામાં એ અપ ટુ ફોર્ટી પર્સન્ટ જવાબદાર છે મેલ ઇન્ફર્ટિલિટી માટે મેલ પાર્ટનર જેમ કે એના શુક્રાણું ઓછા હોવા મોટાભાગના કિસ્સાઓમાં એનામાં ઝીરો હોય છે બરાબર હવે આપણે આ નિદાન કઈ રીતે કરી શકીએ આનું કે આનું આપણે વીર્યની તપાસ કરી શકીએ પછી બ્લડના ટેસ્ટ આવે એ કરી શકીએ બરાબર પણ હવે અત્યાધુનિક ટેકનોલોજી મીન્સ એઆરટી ના ઉપયોગથી આપણે આનો પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ છે ડોક્ટર ચંદ્રકાંત સામાન્ય રીતે કિડની ફેલ થવાના કેસીસ અત્યારે બહુ વધારે સામે આવી રહ્યા છે આપણે સાંભળી રહ્યા એના મુખ્ય કારણો શું હોઈ શકે અને તેની સારવાર કેવી રીતે થાય છે કિડની ફેલ થવાના મુખ્ય કારણોમાં છે ડાયાબિટીસ બ્લડ પ્રેશર પછી આપણે જે દવાઓ લઈએ છે કે જે કિડનીને હાનિકારક છે બરાબર એ મુખ્ય કારણો છે એટલે જો કોઈ દર્દીને ડાયાબિટીસ બ્લડ પ્રેશરની તકલીફ હોય તો એને શરૂઆતથી જ એનું પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ કેમકે એ આગળ જતા જતા એનું ફંક્શન ડિટોરીએટ થાય છે અને મેઇન આ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર એ મુખ્ય કારણો છે બરાબર છે હવે આ કિડની ફેલ થયો દર્દીને એક દિવસમાં કિડની ફેલ થતી નથી એને લોંગ ડ્યુરેશન હોય છે બરાબર જેમ કે એનું સિરમ ક્રિડેરીન વધતું જતું હોય છે યુરિન આઉટપુટ ઓછો થતો જોઈએ શરીરમાં સોજા આવે પછી શ્વાસ લેવામાં તકલીફ પડે એવી બધી તકલીફો એમને પડતી હોય છે આપણે સામાન્ય દર્દી આવે એના રિપોર્ટ્સ કરાવીએ એટલે આપણને એના પ્રતિ આપણને ખ્યાલ આવે કે આમાં શું કરવું જોઈએ બરાબર જો તમારી ક્રિએડિનિનને જો બહુ વધતું હોય બરાબર તો તમારે નેફ્રોલોજીસ્ટ ડૉક્ટરનો સલાહ લેવી જોઈએ બરાબર જો એકવાર કિડની ફેલ થઈ ગયું બરાબર તો પછી એનું ટ્રીટમેન્ટ આવે બે ટાઈપની ટ્રીટમેન્ટ આવે એક ડાયાલિસિસ કરવું પડે અને બીજી છે કે આપણે કિડની પ્રત્યારોપણ એટલે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવીએ જી ચોક્કસ ડોક્ટર ચંદ્રકાતજી સામાન્ય રીતે અત્યારે જોવા જઈએ તો યંગ જનરેશનમાં પણ ટાઈપ ટુ ડાયાબિટીસના કેસ ખૂબ જ વધારે આવી રહ્યા છે એ લોકોને કેવા પ્રકારની યુરોલોજીકલ પ્રોબ્લેમ થઈ શકતી હોય છે અને તેના લક્ષણો શું હવે ડાયાબિટીસ એક કેવી જનરલાઇઝ કન્ડિશન છે બરાબર ડાયાબિટીસના લીધે પેશન્ટના દર્દીને સ્ટોન થવાના ચાન્સીસ વધારે છે યુરિને ટ્રેક ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે છે બરાબર પછી ડાયાબિટીસના લીધે મોટાપો આવે બરાબર તો ઓબેસિટીના લીધે કેન્સર થવાના પણ ચાન્સીસ વધારે છે જેમ કે પ્રોસ્ટેટનું કેન્સર છે બરાબર એટલે દર્દીને જો યંગ જન મીન્સ યંગ એજમાં જ જો એને ડાયાબિટીસ હોય બરાબર નિદાન થાય તો એને એની સંપૂર્ણ સારવાર વ્યવસ્થિત રીતે એની કરાવવી જોઈએ ન તો લાંબા ગાળે આ બધા મોટા પ્રોબ્લેમમાં આવી શકે છે પાણીને લગતી ઘણી બધી પ્રશ્નો આપણા જોવા મળતા હોય છે સામાન્ય રીતે કેટલું પાણી પીવું જોઈએ કઈ માત્રામાં પીવું જોઈએ અને કયા સમયે ખાસ કરીને પાણી પીવું જોઈએ જેથી કરીને યુરોલોજિકલ રોગને આપણે અટકાવી શકીએ આપણે અઢી થી ત્રણ લિટર પાણી પીવું જોઈએ બરાબર સામાન્ય ભાષામાં કહીએ તો બાર થી ચૌદ ગ્લાસ બરાબર સમયાંતરે સમયાંતરે પીવું જોઈએ નિયમિત રીતે બરાબર છે એ તમે પાણી અને પાણીની ટીડીએસ વેલ્યુ બરાબર એ ડ્રિન્કેબલ મીન્સ એ વેલ્યુની આસપાસ હોવી જોઈએ બહુ વધારે જો પાણીના ટીડીએસ હોય બરાબર એ વધારે તમે જો પીવો તો એ તમારા જે વધારે ટીડીએસવાળા એ પાછા પેશાબમાં નીકળશે અને તમારા પથ્થરી થવાના ચાન્સીસ વધશે ડૉક્ટર ચંદ્રકાંતજી આજકાલના સમયની જો વાત કરવામાં આવે તો પ્રોસ્ટેટ કેન્સરનું પ્રમાણ જે છે તે લોકોમાં ખૂબ જ વધારે જોવા મળી રહ્યું છે તેમાં કેવા પ્રકારના લક્ષણ હોય છે અંગે થોડું માર્ગદર્શન આપશો પ્રોસ્ટેટ કેન્સર છે એ ઉંમર ઉંમર જોડે થતું કેન્સર છે એટલે એ પચાસ પંચાવન વર્ષ પછી આપણને ડિટેક્ટ થાય છે ઘણા કિસ્સામાં તે અર્લી પણ ડિટેક્ટ થાય છે બરાબર હવે આ દર્દીઓ મોટાભાગના દર્દીઓને જે આમાં તકલીફ હોય છે એ સામાન્ય પેશાબની જે તકલીફ હોય એની જોડે જ પ્રેઝન્ટ થાય છે જેમ કે પેશાબની ધાર પાતળી આવી હોય વારે ઘડી જવું પેશાબમાં જોર કરો પેશાબની થેલી ખાલી નથી થતી તેવું એમને લાગવું બરાબર છે આવા બધા સામાન્ય લક્ષણો જોડે એમને પ્રેઝન્ટ થતા હોય છે બરાબર હવે આપણે જ્યાં દર્દીઓ જ્યારે પ્રેઝન્ટ થતા હોય છે બરાબર ત્યારે તેમનું નિદાન આપણે તેમને એક્ઝામિનેશન કરીને તેમનો બ્લડ ટેસ્ટ સીરમ પીએસસી કરીને આવે તે કરીને અને જરૂર જણાય તો એમની પ્રોસ્ટેટની બાયોપ્સી બરાબર સોનોગ્રાફી ગાઈડેડ બાયોપ્સી અને એમઆરઆઈનો રિપોર્ટ કરીને આપણે તેમનું જોતા હોય છે બરાબર છે પછી જેમ કે અર્લી એજમાં થવું આ પ્રોસ્ટેટનું કેન્સર તો એમાં મોટા ભાગના કેવું લોકોને કેવું ફેમિલીસ્ટ હોય છે એટલે જો તમારા ફેમિલીમાં જો તમારા ફાધરને પ્રોસ્ટેટનું કેન્સર થયું હોય કે દાદાને કેન્સર થયું હોય તો એવા દર્દીઓએ તો ખાસ ચાલીસ વર્ષની ઉંમરે જ એમને યુરોલોજીસ્ટને બતાવવું જોઈએ અને એમને લોહીના રિપોર્ટ કરાવવા જોઈએ કેમ કે અર્લી ડિટેક થાય તો એની સારવાર પણ સંપૂર્ણ આપણે કરી શકીએ છીએ બરાબર છે હવે એકવાર નિદાન થઈ ગયું બરાબર પછી એનું આપણે સ્ટેજિંગ કરતા હોય છે કે ભાઈ આ પ્રોસ્ટેટ કયા સ્ટેજનું છે આ ખાલી પ્રોસ્ટેટમાં જ છે કે પ્રોસ્ટેટની થોડી બહાર ફેલાયેલું છે કે પછી તે લિમ્બનોડ કે બોનમાં મોસ્ટ કોમનલી આ પ્રોસ્ટેટ બોનમાં જતું હોય છે બરાબર છે તો હવે કયા સ્ટેજનું છે એના ઉપર આપણે એની સારવાર નક્કી કરી શકીએ છીએ જો ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેજમાં જો કેન્સર હોય બરાબર તો એને આપણે પ્રોસ્ટેટને ગ્રંથિને જો સંપૂર્ણ રીતે આપણે એને કાઢી નાખીએ તો દર્દીને કમ્પ્લીટ ક્લિ અમિન્સ ક્યોર એમાં થઈ જાય કે ભાઈ જે કેન્સરનો પાર્ટ હતો કમ્પ્લીટલી નીકળી ગયો છે બરાબર એમાં શું કરતા હોઈએ આપણે એને કાઢવાની અલગ અલગ મેથડ હોય જેમ કે ચેકો મૂકીને થી કે તો રોબોટથી અને એ કાઢ્યા પછી આપણે જે પેશાબની થેલી અને પેશાબની નળીને જોઈન્ટ કરી દેતા હોઈએ છીએ બરાબર છે જો આ ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેજમાં હોય તો બરાબર હવે થર્ડ કે ફોર્થ સ્ટેજમાં હોય બરાબર તો હવે એની સામાન્ય રીતે આપણે એની હોર્મોનલ ટ્રીટમેન્ટ કરતા હોય છે હોર્મોનલ ટ્રીટમેન્ટમાં એટલે શું કરે કે આપણે જે બે ગોળી હોય એ કાઢી નાખતા હોઈએ છીએ કે જેમાંથી જે પદાર્થ બનતો હોય છે ટેસ્ટોસ્ટેરોન કે જે ટ્યુમરનો ગ્રોથ વધારતો હોય છે એ ઓછો થઈ જાય છે એટલે દર્દીને એનાથી રાહત મળે બરાબર છે પછી આમાં રેડિયોથેરાપીનો પણ રોલ છે કે આમાં રેડિએશન જો કોઈ દર્દીને કોઈ બોન સપોઝ કે બોન મીન્સ ક્યાંક સ્પ્રેડ થઈ ગયું છે બોન મેટ્સ છે બરાબર છે અને એ દર્દીને ત્યાં વધારે દુખાવો થતો હોય તો ત્યાં આપણે લોકલ રેડિયેશન આપી શકીએ છીએ આની ઉપરાંત કિમોથેરાપી પણ એક ઓપ્શન છે કે દર્દીને સ્પ્રેડ થઈ ગયું કેન્સર તો એને કિમોથેરાપીને પણ આપણે આપી શકીએ છીએ જી ચોકસ ડોક્ટર ચંદ્રકાંતજી આજે આપણે ઉપસ્થિત રહ્યા અને આટલી સરસ માહિતી અમારા દર્શકોને આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર દર્શકો તમને પણ યુરોલોજીસ્ટને લગતી કોઈ સમસ્યા છે ને તમે પણ મેળવવા ઈચ્છો છો તેનું સચોટ નિદાન જેના માટે નોંધી સંપર્ક નંબર અને એડ્રેસ સેલ્બી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સ્કીમ નંબર 679 હરિદર્શન ક્રોસ રોડની બાજુમાં નરોડા અમદાવાદ પિન નંબર 382325 ગુજરાત टेलिफोन नंबर प्लस नाईन वन सेवन नाईन सेवन वन टू थ्री डबल एट एट नाईन हॅलो डॉक्टर महा हमारी विशेष रजूवाडी रजा आपसो नमस्कार